નમસ્કાર મિત્રો આપણે લાસ્ટ લેકચરની અંદર ગ્રાહક તકરાર નિવારણ માટેની ત્રિસ્તરીય પદ્ધતિનો અભ્યાસ કરેલો જેમાં જિલ્લા ફોરમ વિશે ચર્ચા કરી હતી ત્યારબાદ રાજ્ય કક્ષાનું જે આયોગ છે એની ચર્ચા કરી હતી રાષ્ટ્રીય કક્ષાના આયોગ વિશે ચર્ચા કરી હતી એટલે ગ્રાહકને કોઈ ફરિયાદ હોય તો એ તકરાર નિવારણ માટે ત્રણ સ્તરમાં પોતાની ફરિયાદ લઈ જઈ શકે છે હવે આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું કે આ જે ગ્રાહકની તકરાર છે એના નિવારણ માટે કયા ચુકાદાઓ આપી શકાય કોર્ટ દ્વારા એને કઈ રીતે ન્યાય મળી શકે એની આજના લેક્ચરમાં ચર્ચા કરીએ છીએ મિત્રો તો તકરાર નિવારણ સંસ્થાઓ પાસેથી ઉપલબ્ધ ઉપાયો અને ગ્રાહકને મળવાપાત્ર રાહતો અવેલેબલ રેમેડીઝ રિલીફ ફોર કન્ઝ્યુમર્સ એમાં પહેલું છે જો ગ્રાહક અદાલત ફરિયાદ સ્વીકારે તો ફરિયાદીની તરફેણમાં નીચે દર્શાવેલી રાહતો પૈકી એક અથવા એક કરતા વધુ નો લાભ આપી શકે છે વસ્તુ કે સેવામાં રહેલી ખામીને દૂર કરવા હુકમ કરી શકે છે એટલે ગ્રાહકે કોઈ વસ્તુ ખરીદી અને વસ્તુ ખરાબ નીકળી છે તો એ ગ્રાહક તકરાર નિવારણ સંસ્થા બંને પક્ષકારોની વાતો સાંભળશે અને જે ફરિયાદીની તરફેણમાં નીચે મુજબ રાહત આપી શકે એક તો એ આ સંસ્થા એ વેચાણ કરતાની વસ્તુ કે સેવામાં જે ખામી છે એને તાત્કાલિક દૂર કરવા માટે આદેશ આપી શકે ભાઈ તમારી વસ્તુ કે સેવા છે એમાં ખામી છે તરત તમે એને દૂર કરો બીજું છે કે વસ્તુ કે સેવા માટે ચૂકવાયેલી રકમ પરત કરવા આદેશ કરી શકે છે ગ્રાહક એમ કે ભાઈ મારે આ વસ્તુ કે સેવા મને પસંદ નથી એ ખરાબ છે તો આ સંસ્થા વેચાણકર્તાને હુકમ કરી શકે કે ગ્રાહકને વસ્તુની ખરીદી વખત તમે જે રકમ લીધી હતી એ રકમ તમે તાત્કાલિક એને પરત કરો એવો આદેશ આપી શકે ખામીયુક્ત વસ્તુને ખામી રહિત નવી વસ્તુથી બદલાવી શકે જો કન્ઝ્યુમર કોર્ટને એવું લાગે કે વસ્તુ રિપ્લેસ કરવા જેવી છે કારણ કે અમુક વાત બહુ મોટી ક્ષતિ હોય તો એ હુકમ આપે કે ભાઈ વસ્તુ તમે રિપ્લેસ કરો તમારી ખરાબ વસ્તુ પાછી લઈ લો અને ગ્રાહકને તમે નવી વસ્તુ આપો એવો પણ હુકમ આપી શકે છે સામેના પક્ષની બેદરકારીના કારણે ગ્રાહકને થયેલ નુકસાન કે ઈજા માટે વાજબી વળતર અપાવી શકે છે જો મિત્રો વેચાણ કરતાની કોઈ વસ્તુ કે સેવાની બેદરકારી છે અને ગ્રાહકને કોઈ નુકસાન થયું ઈજા થઈ કોઈ શારીરિક ઈજા થઈ માનસિક ઈજા થઈ તો તરત જ એને જે દવાખાનાનું બિલ હોય અથવા એને જે યાચના યાતનાઓ ભોગવી હોય એ ઈજાઓ માટે એને વળતર ચૂકવવાનું તાત્કાલિક હુકમ કરી શકે યોગ્ય સંજોગમાં શિક્ષાત્મક નુકસાની ચૂકવવા ફરજ પાડી શકે છે જો વેચાણ કરતાની ગંભીર બેદરકારી છે તો એને સજા અથવા શિક્ષા માટે એને ફરજ પાડી શકે છે અને અમુક શિક્ષાત્મક પગલા વેચાણ કરતાની સામે લઈ શકે છે અયોગ્ય અને પ્રતિબંધક વેપાર નીતિ થતી હોય તો બંધ કરાવી શકે છે અને ભવિષ્યમાં તેનું પુનરાવર્તન ન થાય એવો હુકમ કરી શકે છે જો વેપારીઓએ કોઈ અયોગ્ય પ્રતિબંધક વેપાર નીતિ આચરી હોય ગ્રાહકનું કોઈ આર્થિક શોષણ કર્યું હોય તો તરત જ એ ચુકાદો આપે છે કે ભાઈ તમારી આ નીતિથી ગ્રાહકને નુકસાન થઈ રહ્યું છે તમે તાત્કાલિક તમારી આ પોલિસી બંધ કરો અને જો ભવિષ્યમાં આવું પુનરાવર્તન થશે તો તમારું લાયસન્સ રદ પણ થશે અને વેચાણ કરતાં લેખિતમાં કોર્ટમાં આપવું પડે છે કે હવેથી ભવિષ્યમાં આવી ભૂલોનું પુનરાવર્તન નહીં કરે જોખમી વસ્તુઓનું ઉત્પાદન કે વેચાણ રોકી શકે છે જો બજારમાં કોઈ એવી જોખમી વસ્તુ વેચાતી હોય કે જેનાથી કોઈ વ્યક્તિ કે સમગ્ર સમાજને નુકસાન થતું હોય તો તાત્કાલિક એ ઉકેલ આપી શકે છે કે ભાઈ આ તમારી વસ્તુ છે એ જોખમી છે તમે જોયું વખત પહેલાં દિવાળી વખતે અતિશય અવાજ કરતા એવા સૂતળી બોમ્બને એ બધા બજારમાં મળતા હતા જે ઘણા અવાજની દ્રષ્ટિ અને ઘણા પર્યાવરણની દ્રષ્ટિએ જોખમી છે તો અદાલતે તાત્કાલિક એવી સમાજ માટે જોખમી વસ્તુનું ઉત્પાદન તાત્કાલિક બંધ કરાવી દીધું તો જે આવી જોખમી વસ્તુ છે એનું ઉત્પાદન કે વેચાણ રોકી શકે જોખમી વસ્તુ વેચાણ માટે રજૂ થતી રોકી શકે છે ઘણી બધી વસ્તુઓ જોખમી હોય તો એનું વેચાણ રોકી શકે છે તો આવું ગ્રાહક સુરક્ષાની અદાલત દ્વારા થાય છે તમે જોયું તો પહેલા ઘણા હાઈવેની નજીક દારૂની દુકાન હતી તો ચુકાદા બાદ બધાએ એ હાઈવે ની નજીક દુકાનો બંધ કરી દેવી પડી જે ચાઈનાની દોરીથી ઘણું નુકસાન હતું તો એને તાત્કાલિક બંધ કરાવી દીધી એટલે આવી કોઈ બી જોખમી વસ્તુ છે એનું તાત્કાલિક વેચાણ એ રોકી શકે છે ખામીયુક્ત વસ્તુ કે ઉણપ ધરાવતી સેવા આપવામાં આવતી હોય તો કુલ વેચાણના ઓછામાં ઓછી પાંચ ટકા રકમ ગ્રાહક સુરક્ષા ભંડોળમાં અથવા અન્ય સંસ્થા કે વ્યક્તિને કોઈ ચોક્કસ હેતુના ઉપયોગ માટે વાપરવાની શરતે ચૂકવવા હુકમ કરી શકે છે જો ઉત્પાદક દ્વારા કોઈ વસ્તુ ખામીવાળી વેચવામાં આવતી હોય કે કોઈ વસ્તુમાં ઉણપ હોય તેની વસ્તુના ઓછા ઓછા પાંચ ટકા જે કન્ઝ્યુમર વેલફેર ફંડ છે ગ્રાહક સુરક્ષા ભંડોળમાં જમા કરાવવા કે કોઈ ચોક્કસ રકમ સમાજના વિકાસ માટે વાપરવાનો હુકમ આપી શકે છે ગેરમાર્ગે દોરતી જાહેરાતોની અસર નાબૂદ કરવા સુધારાત્મક જાહેરાતની ફરજ પાડી શકે છે તો ઘણી બધી જાહેરાતો સમાજને ગેરમાર્ગે દોરતી હોય છે આવી જાહેરાતો જે ગેરમાર્ગે દોરે છે ને તાત્કાલિક બંધ કરાવી શકે છે વેચાણ વેચાણકર્તાનું ધ્યાન દોરે છે કે ભાઈ તમારી જાહેરાતમાં તમે ફેરફાર લાવો કારણ કે તમે જે જાહેરાતમાં બતાવો છો એવું શક્ય નથી તો તાત્કાલિક એને જાહેરાત સુધારવી પડે પક્ષ અને વાજબી ખર્ચ ચૂકવવા હુકમ કરી શકે છે કોઈ ગ્રાહકે ગ્રાહક સુરક્ષાની કોર્ટમાં કેસ કર્યો તો એ કેસ માટે અમુક ફી ભરવી પડશે એના વકીલની ફી છે એ ગ્રાહકને આવવા જવાનો પેટ્રોલનો ખર્ચ તો અદાલત વેચાણ આદેશ આપે કે ભાઈ ગ્રાહકનું જે શારીરિક કે માનસિક શોષણ થયું એ માટે એને જે ખર્ચ થયો એ ચૂકવવા માટે પણ હુકમ કરી શકે છે તો મિત્રો આજના લેક્ચરની અંદર જે ગ્રાહક સુરક્ષાની સંસ્થાઓ દ્વારા ગ્રાહકોને જે રાહતો મળે એના વિશે આપણે ચર્ચા કરી મને આશા છે કે તમે આ લેક્ચર પસંદ આવશે અને આપ ચોપડામાં લખીને તૈયાર કરી નાખશો થેન્ક યુ વેરી મચ